સમગ્ર વિશ્વભરમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોને ભયનું વાતાવરણ ફેલાવ્યું છે તેવામાં કચ્છનું વહીવટીતંત્ર અને આરોગ્યતંત્ર પણ સાબદુ બન્યું છે તો જીકે જનરલ હોસ્પિટલ દ્વારા નવા વેરિયન્ટ ઓમિક્રોન સામે સતર્કતા વધારી દેવામાં આવી છે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની સતર્કતાની કામગીરી વધારવામાં આવી છે તે બાબતે જીકે જનરલ હોસ્પિટલના આસિસ્ટન્ટ મેડિકલ એડમિનિસ્ટ્રેટર ડોક્ટર જુનેદ દ્વારા આગોતરી તૈયારીએ લઈને માહિતી આપવામાં આવી હતી કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વમાં ખળભળાટ મચ્યો છે કેન્દ્ર સરકારની સૂચના બાદ કચ્છનું આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને એરપોર્ટ ખાતે બહારથી આવતા મુસાફરોના પ્રવાસનું મોનિટરિંગ ટ્રેકિંગ સ્ક્રીનિંગ ટ્રીટમેન્ટ કરવામાં આવશે ઉપરાંત ઓક્સિજન બેડ વેન્ટિલેટર વગેરેની તૈયારીઓ પણ આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી છે કચ્છ જિલ્લામાં ખાસ કરીને ક્રિસમસના તહેવાર દરમિયાન આફ્રિકા ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડમાં વસતા કચ્છીઓ કચ્છમાં આવતા હોય છે ત્યારે નવો વેરિયન્ટ ઓમિક્રોન વાયરસ આ ક્ષેત્રોમાં હોવાથી કચ્છના આરોગ્ય તંત્રએ અને વહીવટીતંત્રએ સતર્કતા વધારી છે કોરોના કાળમાં વિમાની સેવા બંધ રહી હતી પરંતુ હાલમાં જ્યારે કોરોનાનું સંક્રમણ ઘટ્યું ત્યારે ફરીથી આ સેવા ચાલુ થઈ છે ક્રિસમસ દરમિયાન કચ્છ પાછા આવવા NRI 15મી ડિસેમ્બરથી ટિકિટ કઢાવતા હોય છે પરંતુ થોડાક દિવસોથી કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન વાયરસ સંક્રમણનો ભય ફેલાયો છે ત્યારે જોવું એ રહ્યું કે ભારત સરકાર શું નિર્ણય લે છે કચ્છમાં હજુ સુધી નવો વેરિયન્ટ ઓમિક્રોન વાયરસના લક્ષણોવાળા કોઈ NRI આવ્યા નથી છતાં પણ કચ્છના આરોગ્ય તંત્ર દ્વારા કચ્છમાં રેલવે સ્ટેશન એરપોર્ટ બસ સ્ટેશન વગેરે સ્થળે તપાસ માટેની સતર્કતા વધારી દેવાઈ છે જો કોઈ બિનનિવાસી ભારતીય કચ્છમાં આવશે તો આરોગ્ય તંત્ર તેના સંપર્કમાં રહેશે કચ્છના આરોગ્ય તંત્ર દ્વારા નવા વેરિયન્ટ ઓમિક્રોન તથા સંભવિત ત્રીજી લહેર સામે તૈયારીના ભાગરૂપે 2500 ઓક્સિજન બેડ ICUની સુવિધા સાથે તૈયાર થઈ ચૂક્યા છે 15 જેટલા PSA ઓક્સિજન જનરેટર પ્લાન્ટ લાગી ચૂક્યા છે અને કાર્યરત છે ઉપરાંત 3 જેટલા પ્લાન્ટ પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા લગાડવામાં આવ્યા છે અને 8 જેટલા પ્લાન્ટ હાલ નિર્માણ પામી રહ્યા છે આરોગ્ય તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે આ ઉપરાંત કચ્છ જિલ્લામાં છૂટા છવાયા કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યા છે છતાં પણ આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી વધારવામાં આવી છે જેટલા પણ પોઝિટિવ કેસ આવી રહ્યા છે તેમના કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે જે પણ પોઝિટિવ કેસ આવે છે તે ગમે તે હોય તે સરકારી લેબ કે પ્રાઇવેટ લેબના સેમ્પલને જીનોમિક સિક્વન્સ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલના પેથોલોજી લેબમાં મોકલવામાં આવી રહ્યા છે મારું નામ ડૉક્ટર જુનેદ છે હું જીકે જનરલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ મેડિકલ એડમિનિસ્ટ્રેટર છું ઓમિક્રોન માટે જીકે જનરલમાં અલગથી વોર્ડ પણ તૈયાર કરવામાં આવેલો છે ને એના માટે સ્ટાફની પણ અમે રિક્રુટમેન્ટ કરી દીધું છે ને ઓમિક્રોનને લગતા જે પણ સાધનોની જરૂર છે તે પણ અમારી પાસે અવેલેબિલિટી છે ને અમે ત્યાં એ પ્રમાણે વોર્ડ પર તૈયાર કરી દીધો છે જાહેર જનતાને જણાવવાનું કે તકેદારીના પગલાંરૂપે એક તો માસ્ક પહેરીને રાખે જાહેર જગ્યાએ ભીડવાળી જગ્યામાં જવાનું ટાળે આવશ્યકતા ના હોય તો ભીડવાળી જગ્યાએ ના જાય સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે હેન્ડ સેનિટાઇઝરનો યુઝ કરે એ સાવચેતી લેશે તો ઓમિક્રોન એટલો વધશે નહીં ને આપણે એને રોકી શકીશું ઓમિક્રોન લક્ષણોમાં તો એક તો તાવ આવે છે ને સાંધામાં દુખાવો થાય છે શ્વાસ લેવામાં તકલીફ થાય છે ખાંસી છે એ બધા ચિહ્નો છે ખાસ કરીને હમણાં કેટલા એક્ટિવ કેસો છે હોસ્પિટલમાં અત્યારે ઓમિક્રોનના તો અમારી પાસે એક પણ કેસ નથી ઓમિક્રોન માટેના એવું છે એના માટે વોર્ડ તૈયાર કરી દીધું છે અમે